Jessica Sabitia Timitro. Aje apne English ma, aje apne English visay che, ema apne alag alag rekhao joishu. To apne pana number 4 kadvanu che. Apne pana number 3 to sikhi gaya ne. To have apne agalnu pattern writing. English ma apne pattern writing sikhishu. Enu pana number 4. Pana number 4 ma tame joi sako chho ke aa ritna rekhao apeli chhe to aa rekhao apne pehla jovanu chhe tyanthi ane kai rite dorvani chhe joi ane pachhi tamare aa purna karvani rahese atyare tamare mari sathe note ma dorvanu chhe dhyan rakhvanu chhe book ma dorvanu nathi atyare tame board par dhyan rakhcho ane doro to sathe note ma doro for line કઈ નોટમાં ઓનલાઈન નોટમાં તમારે દોરવાનું છે પછી તમારે હોમવર્કમાં બુક નો પાના નંબર 4 કરવાનું રહેશે અત્યારે આપણે બોર્ડ ઉપર ધ્યાન આપો અને જે રેખાઓ દોરું છું ધ્યાનથી તમારે જોવાનું છે જોઈ અને પછી તમારે દોરવાની છે તો આજે આપણે આપેલી રેખાઓ ગૂંટો અને પછી તમારે જાતે દોરવાની છે જાતે દોરજો મમ્મીને કે દીદીને પપ્પાને કહેવાનું નથી તમે તમારી જાતે દોરવાનું છે તમે શીખો એના માટે તો આપણે અત્યારે ઊભી અને આડી રેખા કઈ રેખા શીખીશું ઊભી અને આડી તો પહેલા હું બોર્ડ પર દોરું છું એ ધ્યાન રાખજો પછી તમારે દોરવાનું છે તો પહેલા આપણે ઊભી રેખા દોરીશું ઊભી રેખા ક્યાં સુધી આવે છે તમારે જોવાની છે અબ્દુમેટી છે ત્યાં સુધી જ આવવાની ફોર લાઈન નોટ આપેલી છે આપણે પણ તમારે એમાં ત્રણ લાઈન સુધી દોરવાનું છે અને સીધી લીટી આપણે કહેવાય ઊભી લીટી તમારે આ ત્રણ ઊભી લીટી થઈ જાય એટલે એક સરસથી ફૂટપટ્ટી લીટી વચ્ચે મોટી લીટી કરી દેવાની લાંબી આમ થઈ ગઈ એ થઈ જાય એટલે પછી તમારે આડી રેખા દોરવાની છે કઈ રેખા તો આડી રેખા આ રીતના આડી સરખે સરખી સીધી સીધી જાય એ રીતના આડી રેખાઓ દોરવાની કેટલી દોરવાની ત્રણ એ થઈ જાય એટલે પછી એક લીટી કરવાની પાછી ઊભી એટલે આ રીતના ખાના કરશો તો તમને દોરવામાં સરળતા રહેશે ભેગું ના થઈ જાય બધું હવે આવશે ઊભી રેખા ઊભી તમારે ત્રણ રેખા દોરવાની ઊભી ત્રણ અને આડી ત્રણ પછી વચ્ચે ખાનું કરવાનું ભૂલાય નહીં સરસ ફૂટપટ્ટીની મદદથી જો સીધી રેખા તમારા હાથથી ના થાય તો ફૂટપટ્ટીની મદદથી દોરજો જે સીધી થઈ જાય એટલે આડી દોરવાની આ રેખા આડી થાય પછી પાછી ઊભી લીટી કરી દેવાની પછી પાછી ઊભી દોરવાની ખાનું કરવાનું ભૂલતા નહીં હવે આડી રેખા દોરીશું આ થઈ ગઈ આપણી આડી રેખાઓ પછી આ લીટી થઈ જાય તમારે આખા પેજમાં ફોર લાઈનની નોટમાં આખા પેજમાં દોરવાનું છે આટલી લીટી દોરી રે બેસાડ નથી આખા પેજમાં દોરજો એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય એટલે તમે સરસ મજાની લીટી દોરો હવે એ રીતના નીચેની લીટી છે એમાં પણ આ રીતના તમારે ઊભી લીટી દોરવાની રહેશે પછી આડી આનું આપણે દોરી લીધું છે પછી ઊભી અને આડી રેખાઓ સરસથી દોરવાની રહેશે આ રીતના તમારે ઊભી અને આડી રેખાઓ દોરવાની
રેખાઓ દોરો તો આપણે જે L બનાવવાનો હોય પછી I બનાવવાનો હોય કે બધામાં અભિરુચિ આપણે કામ લાગે છે એટલા માટે આપણે પહેલા રેખાઓ શીખવાની છે બધાએ ધ્યાન રાખવાનું છે નીચે અડાડવાનું નથી ધ્રુવટી સુધી જ દોરવાનું છે ઉભી અને આડી રેખાઓ હવે તમારે જાતે ઉભી અને આડી રેખાઓ દોરવાની છે અને આજનું લેસન પણ હું તમને આપી દઉં છું અંગ્રેજી પાઠ્યપુસ્તક એટલે આપણી બુક આ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 4 પૂર્ણ કરો એમાં પાના નંબર 4 ઉપર તમને સરસ મજાનું ઉભી અને આડી રેખાઓ આપેલી છે ઉપર તમારે સરસ મજાની અત્યારે વરસાદની ઋતુ છે તો છત્રીયા જેવો આકાર છે તો એ બધામાં સરસ મજાનો રંગ ભરવાનો છે આ તમારે ઘરેથી ગૃહ કાર્યમાં કરવાનું રહેશે જય શ્રી કૃષ્ણ